नमस्कार दर्शक मित्रों, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસની ખુશ્બુ કંપની સામે વેતનને લઈ લેબર કોર્ટમાં કેસ કરતા ત્રીજી હિયરિંગમાં પણ કંપની સંચાલકો હાજર ન રહેતા કામદારો મૂંઝવણમાં. दादरा नगर हवेली सेलवासना अठाल खाते आवेल खुशबू कंपनी में वेतन अने काम करवाना समय ने लई हड़ताल पर उतरिया हता. प्रशासन अधिकारी द्वारा आश्वासन आपवामां आव्युं हतुं के दरेक समस्यानुं समाधान करवामां आवशे, परंतु कंपनी प्रशासन घणी वखत हियरिंग में हाजर न रहेवाने कारणे कामदारोनी समस्यानुं कोईपण निराकरण आव्युं न हतुं. खरड़पाड़ा पंचायतना सरपंच दामूभाई पटेल अने खरड़पाड़ा जिला पंचायत सभ्य जसुदाबेन पटेल तेमज तेमनी टीम अने कामदारों साथे 9 ऑक्टोबरना रोज कंपनी सामे केस करवामां आव्यो हतो, जेमां तारीख 2 नवेम्बरना रोज त्रीजी वार हियरिंग हती अने आजे पण बोलावामां आव्या हता, छतां कंपनीना आगेवानो हाजर न रह्या हता, जेने लई कामदारों मूंझवणमां मुकाया छे. लेबर ऑफिस द्वारा आवती 4 नवेम्बरनी तारीख आपवामां आवी छे. जो कंपनी आ तारीखे पण हाजर न थाय तो लेबर कोर्ट शुं कार्यवाही करशे ते जोवानुं रह्यो. दमण उत्तर भारतीय सेवा संघ द्वारा देवर्षि नारद साथे रामलीला मंचनो प्रारंभ. દમણમાં ઉત્તર ભારતીય સેવા સંઘ દ્વારા રામલીલાનું મંચન શરૂ કરવામાં આવ્યું છે. ભેસલોડના કોળી પટેલ સમાજ હોલમાં રામલીલાના પ્રથમ દિવસે નારદ મોહનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે સ્ટેજ ઉપર દેવી દેવતાઓની સાથે ભૂમિકા રજૂ કરવામાં આવી હતી. રામલીલા મથુરા દિવસે વૃંદાવનના શ્રી વિજ વલ્લભ લીલા સંસ્થાના કલાકારો દ્વારા સુંદર રામલીલાનું મંચન કરવામાં આવ્યું હતું. સ્ટેજ ઉપર દેવર્ષિ નારદ, રામલીલા, વિશ્વામિત્રનું આગમન, તાડકાનો વધ, સીતા સ્વયં પર ધનુષ યજ્ઞ, રામનો વનવાસ સંવાદ, દશરથનું મૃત્યુ, સીતાનું અપહરણ, લંકાનું દહન, વિભીષણ શરણાગતિ, લક્ષ્મણ શક્તિ, મેઘનાથ સહાણ કુંભકરણ, રાવણ સંહાર અને રામ રાજ્ય અભિષેક વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ग्रंथ की रचना की किस अवस्था में किस आचरण को करना चाहिए, इन कार्यों को आप करने से नायक जगत नियंता जगदाधार हुआ तो रहा नहीं गया फिर से जाता रहे हैं. महाराज मनु और महारानी महारानी सतरूप तप कर रहे हैं. मनु समीप आए तपस्या से अत्यंत प्रसन्न हैं. आपको जो वरदान चाहिए आप हमसे मांग सकते हो. गिर सोमनाथ ना कोडिनार मार्केट यार्ड में मगफड़ी की आवक में बम्पर वधारो. 6000 ना सेलिंग सामे 10000 नी घूणी नी आवक थता खेडूतों ने मगफड़ी न लावा यार्ड सत्ताधीशों ने अपील. સામાન્ય રીતે ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય પાક એટલે મગફળી ગણાય છે, જે ચોમાસા દરમિયાન વાવેતર થાય છે અને ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનું મબલક પ્રમાણમાં ઉત્પાદન પણ થાય છે. ચોમાસાના વચ્ચેના ભાગમાં વિરામ અને ત્યારબાદ ફરી જતા મેઘરાજાએ થોડો હેત વરસાવતા ગીરના ખેડૂતોમાં ખુશી છવાઈ છે અને ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં મગફળીનું મબલક પ્રમાણમાં ઉત્પાદન થયું છે અને દિવાળીના તહેવારના કારણે ખેડૂતો દ્વારા પુષ્કળ પ્રમાણમાં મગફળી માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે લાવતા આખરે યાર્ડ સત્તાધીશો દ્વારા એક પત્ર જાહેર કરી ખેડૂતો મગફળી ન લાવવા અપીલ કરવામાં આવી છે અને કોડીનાર માર્કેટિંગ યાર્ડ દ્વારા બંધ સુગર મિલના ગ્રાઉન્ડ ખાતે મગફળીની હરાજી શરૂ કરવામાં આવી હતી, પરંતુ મોટા પ્રમાણમાં આવક થતા જગ્યાનો અભાવ થયો છે, જેના કારણે 2 દિવસ માટે એટલે કે 1 તારીખથી 3 તારીખ સુધી મગફળી ન લાવવા ખેડૂતોને અપીલ કરાઈ હતી. તો બીજી તરફ સરકારના ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળતા હોવાને લઈ પણ મગફળીની મોટા પ્રમાણમાં આવક વધી છે. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં મગફળીના વાવેતરની વાત કરીએ તો જિલ્લામાં 80,700 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે અને 1,92,454 મેટ્રિક ટન થી વધુ મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. ગીર સોમનાથ થી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. આવક 10,000 ગુણીની છે, કેમ કે આપણે મગફળીની અત્યારના હાલ ફાલ સારો છે. ફાલ સારો હોવાના કારણે આપણે 10,000 ગુણીની રોજિંદા આવક છે. એની સામે આપણું સેલ છે એ 5,000 થી 6,000 ગુણીનું છે. એના કારણે આપણે થોડુંક જગ્યાનો અભાવ છે, કેમ કે હાલમાં સોયાબીનની પણ બીજી જન્સીઓની બી આવક સારા પ્રમાણમાં છે આપણે, એટલે થોડીક જગ્યાઓનો અભાવ છે. એટલે આપણે માલ ડમ્પ થયો છે પણ લોડ નથી થયો, એના કારણે આપણે 2 દિવસ પૂરતી હાલ
ખાલી ને ખાલી મગફળીની આવક આપણે સ્થગિત કરી છે, પણ તારીખ 4 ને શનિવાર સુધી, તારીખ 4 ને શનિવારના 6 વાગ્યાથી ફરીથી આપણે મગફળીની આવક રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે. આપણે 32 નંબરનો જે ભાવ છે એ આપણા યાર્ડમાં 1220થી લઈને 1275 સુધીનો છે. પછી 20 નંબરનો છે એ 1240થી લઈને આપણે 1385 સુધીનો માલ છે. ભાવ સારો હોવાના કારણે આપણે આજુબાજુના તાલુકાના બી માલ આપણા યાર્ડમાં અત્યારના સારા પ્રમાણમાં આવે છે. વરસાદ સારો હોવાના કારણે પાક બી સારો થયો છે, એટલે આપણે આવક ધાયરા મુજબ કરતાં બમણી આવક છે આપણે અત્યારના હાલ યાર્ડમાં ભાવ સારો હોવાના કારણે. લઈને આવ્યો છું અને G20નો ભાવ સારો છે યાર્ડમાં. 1349માં મારી મગફળી ગઈ, ભાવ સારો છે. 32 નંબરના ભાવ ઓછા છે. ઉપરના વેપારી જાય નથી તો શું કરે એમ. ટેકાના ભાવથી સારો છે. ગયા વખત કરતાં આ વખતે બમણું ઉત્પાદન છે અને મગફળીનું ઉત્પાદન બહુ સારું છે આ વખતે. ત્યારે આપણે 1 વીઘા દીઠ કોડીનારના વીઘા પ્રમાણે 800 કિલો ઉપરનું ઉત્પાદન છે એમ. ગયા વર્ષે 500-600 કિલો હતું એમ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.